જેથી મિત્રો ત્યારબાદ આપણે તો કે નેક્સ્ટ પેરેગ્રાફ વિશે રજૂઆત કરીએ અને અનુવાદ કરીશું, સમજવાનો પ્રયત્ન કરીશું આપણે એ સ્ટોરીનો નેક્સ્ટ પેરેગ્રાફમાં. વેન અ નેશન લીવ ધીસ સ્ટેજ બિહાઇન્ડ, જ્યારે એક રાષ્ટ્ર આ સ્ટેજને લીવ કરે છે, છોડે છે, ત્યારે ઇટ જનરલી તે સામાન્યપણે એક વોરિયર, એક યુદ્ધના, એક યોદ્ધાના સ્ટેજ પર પ્રવેશે છે. પ્રાઉડ ઓફ ઇટ અચીવમેન્ટ, તેની જે કંઈ સિદ્ધિઓ જે છે એ સિદ્ધિઓનો ગર્વ લેતા. ઇટ ફાઇન્ડ, તે શોધે છે, તે માર્ગો શોધે છે. ટુ ડેમોન્સ્ટ્રેટ ઇટ સુપરિટીઝ ઓવર અધર, બીજા પર તેની જે સુપરિટી જે છે એનું પ્રદર્શન કરવા માટે તે કંઈક માર્ગો ગોતે છે. પરેપ કદાચ એ જીતમાંથી પણ હોઈ શકે. ઇગો ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ, ઇગો જે છે, અભિમાન જે છે, એ ખરેખર એક ચાલક બળ છે. ડ્યુરિંગ ધીસ સ્ટેજ, આ સ્ટેજ દરમિયાન પીપલ્સ આર બીજી, આ સ્ટેજ દરમિયાન લોકો તો ખરેખર ગોલ સાથે, પોતાના ધ્યેય સાથે, અચીવમેન્ટ સાથે એ બીજી હોય છે. એ પણ ઇન કોમ્પિટિશન વિથ ધ અધર, એ પણ બીજા લોકો સાથેના કોમ્પિટિશનમાં સિદ્ધિઓ સાથે બીજી હોય છે. એન્ડ ધીસ આજ ડાયર્સ પોઈન્ટ આઉટ, નોંધે છે, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત માટે નોંધે છે, અને જનરેટ કરે છે એન્ઝાયટી. કન્વિન્સિંગ અધર ઓફ ઇટ્સ સુપરિટી, તેની જે કંઈ સુપરિટી જે છે, એ સુપરિટીનું જે કન્વિન્સિંગ પણ જે છે એ ખરેખર તેમને બનાવે છે. ઇન ધ નેક્સ્ટ, તો કે બીજા નેક્સ્ટમાં જોઈએ, બિગ બ્રધર સ્ટેજ નેક્સ્ટ, તો કે બિગ બ્રધર સ્ટેજમાં ઇગો હેઝ બીન ટર્મ્ડ, ઇગો ખરેખર પાડવામાં આવે છે. એન્ડ વિથ ઇટ્સ ન્યૂ ફાઉન્ડ મેચ્યુરિટી, એક નવા જ મેચ્યુરિટીની સાથે અવરનેસ, જાગૃતતા લાવે છે. શિફ્ટ ટુ વોટ ઇઝ ઇમ્પોર્ટન્સ ટુ અધર નેશન, બીજા રાષ્ટ્રો માટે શું મહત્ત્વનું છે તેમાં એ જાગૃતિ લાવે છે, અને બીજી સોસાયટી માટે શું મહત્ત્વનું છે એના માટે એ અવેરનેસ લાવે છે. ઇન ધ બિગ બ્રધર સ્ટેજમાં નેશન ઇઝ સ્ટીલ એ અચીવર, રાષ્ટ્ર હજુ પણ એક અચીવર છે, પરંતુ ઇટ ઇઝ નોટ સો ઓબસેસ, પરંતુ તે વધારે ઓચિંતું એ આ પ્રોવિન્સ સ્ટ્રેન્થ, એટલે કે તેના જે તાકાતના પ્રોવિન્સ સાથે વધારે ઓચિંતું નથી. ધ આઈડિયા ઇઝ ટુ હેલ્પ અધર, આઈડિયા જે છે એ તો ખરેખર બીજાને મદદ કરે છે અને વધારે શ્રેષ્ઠ બનાવે છે. ધ ઇસ્ટ વાઇલ્સ, એટલે ભૂતપૂર્વ સોવિયેટ યુનિયન, ભૂતપૂર્વ એવા સોવિયેટ યુનિયન બાય ઇટ્સ ડેવલપમેન્ટ રોલ્સ, અને તેના એક વિકાસશીલ રોલ દ્વારા એક ભૂતપૂર્વ એવા સોવિયેટ યુનિયને, તો કે ઇન સમ કન્ટ્રી, કેટલાક દેશોની અંદર તે યુનિયને જાણે કે હેડ એડોપ્ટેડ, સ્વીકાર્યું છે. શું સ્વીકાર્યું? તો કે એ લોકોએ તેનો આ રોલ જે છે એ સ્વીકાર કર્યો, એઝ વિથ ધ ઇન્ડિવિજ્યુઅલ, એક વ્યક્તિગતની સાથે. સો ટુ વિથ ધ નેશન, રાષ્ટ્રની સાથે. ધ ટ્રાન્ઝિશન્સ ફ્રોમ ધ વોરિયર સ્ટેજ, વોરિયર સ્ટેજથી માંડીને કે બિગ બ્રધરનું સ્ટેજ છે ત્યાં સુધી, ઇઝ એ રિવોર્ડિંગ, એક રિવોર્ડિંગ છે, બદલો આપનાર છે, પરંતુ ડિફિકલ્ટ એક્સરસાઇઝ, પરંતુ એક કઠિન એક્સરસાઇઝ પણ ખરી. ધેર ઇઝ વન સ્ટેજ, ત્યાં વળી એક સ્ટેજ કે જે હાયર, ઉચ્ચ રહેલું છે. ધેન ધીઝ બિગ બ્રધર સ્ટેજ, આ બિગ બ્રધર સ્ટેજ કરતાં પણ વધારે હાયર રહેલું છે. ઇન ધીઝ, આમાં રાષ્ટ્ર રેકોગ્નાઇઝ, આમાં એક નેશન જે છે, એક રાષ્ટ્ર જે છે એ ઓળખાવે છે. ઇટ્સ ટ્રુએસ્ટ ઇસેલ્ફ, તેનું જે સૌથી સત્ય સાર જે છે એ રેકોગ્નાઇઝ કરે છે. ઇટ કમ્સ આઉટ, તે બહાર આવે છે. ઓફ ધ વિઝડમ, તે ડાહપણને બહાર લાવે છે કે જે ધ અર્થ ઇઝ નો સિંગલ નેશન, એવું ડાહપણ બહાર લાવે છે કે પૃથ્વી જે છે એ કંઈ કોઈ એક રાષ્ટ્રનો વારસો નથી, કે ઇનહેરિટેન્સ એટલે વારસો નથી, બટ ઓફ ઓલ બધાનો છે. એન્ડ ઇટ્સ પીપલ, તેમાં રહેતા લોકો પણ આર અવેર, જાગૃત થાય. ઓફ રિસ્પોન્સિબિલિટી, એટલે પોતાની જે જવાબદારી પર જાગૃત થાય. ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્યુઅર્ડ્સ ઇઝ ફેલોઝ હ્યુમન બિંગ સાથે. ધીસ કેન બી કોલ્ડ, આને કહી શકાય છે ધ રિયલાઇઝ સ્ટેજ, આને એક રિયલાઇઝેશન સ્ટેજ કહી શકાય છે. એન્ડ અને ઇન્ડિયાઝ મે હેવ પોટેન્શિયલ, અને ભારતની પાસે કદાચ સંભવિત તે સિદ્ધિ મેળવવા માટે સંભવિત એ હોઈ શકે.